અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી. ટોળકીએ ઓળખાણ હોવાનું કહીને વર્ગ એકની જગ્યા પર નિમણૂકની લાલચ આપી હતી. નોકરીની લાલચ આપીને 3.25 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. નોકરીની બનાવટી ઓફર લેટર પણ મોકલી આપવામાં આવ્યા. બે યુવતીઓ સહિત 4 લોકો સાથે ટોળકીએ ઠગાઈ કરી હતી. સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અનિતા ફોન લાઇન પર જોડાયા છે. અનિતા, અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે, શું મામલો? જે પ્રકારે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી ક્લાસ 1 ઓફિસરની પોસ્ટને લઈને એક ટોળકી દ્વારા નોકરી આપવાની લાલચ આપીને બે યુવતી સહિત 4 લોકો પાસેથી 3.25 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી છે. આ વધુ એક ફરિયાદ હાલ નોંધાઈ છે. અગાઉ પણ આ ગેંગ દ્વારા અનેક યુવકો સાથે આ પ્રકારે ઠગાઈ કરી હતી. ખાસ કરીને આરોપીઓ દ્વારા જે જીપીએસસીની સેવા જે લઈને જે ઓળખાણ તેઓની હોવાનું કહીને ડેપ્યુટી કલેક્ટર સહિતની જે ક્લાસ 1ની જે જગ્યાઓ છે ત્યાં સીધી નિમણૂક કરવાની તેઓએ ખાતરી આપી હતી અને કરોડો રૂપિયાની તેઓએ છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા જે બોગસ ખોટા ઓફર લેટર પણ બનાવ્યા હતા અને જે યુવકો અને યુવતીઓ છે તેઓને ઓફર લેટર આપીને તેમની પાસેથી 3.25 કરોડની જે રકમ જે હતી તે પડાવી હતી. આ સમગ્ર મામલે હાલ તો સીઆઈડી ક્રાઇમે જે ટોળકી છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે પ્રકારે તેઓ જીપીએસસીમાં ઓળખાણ ધરાવે છે અને આ પ્રકારની ઠગાઈ આચરી રહ્યા છે જેને લઈને અન્ય કોઈ વ્યક્તિઓની પણ સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર.